नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે બહુપદી ની અંદર આગળ શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું સૂત્ર જોઈશું. તો એનું સૂત્ર તમારે યાદ રાખવાનું કે એનું સૂત્ર એ p ઓફ x બરાબર k કૌંસમાં x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા બીટા. આ સૂત્ર આપણે યાદ રાખશું. આગળનો જે સ્વાધ્યાય 2.2 આપણે જોવાના છે, આપણે આગળ એમાં અગાઉ એક સૂત્ર જોઈ લીધું આપણે કે દ્વિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકાર મેળવવાનું સૂત્ર જોયું આપણે. બહુપદી આપી લીધું અને શૂન્યોનો સરવાળો અને ગુણાકાર મેળવવો, તો એના બે સૂત્ર હતા. પહેલું સૂત્ર હતું શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. આપણે કાલે જોયું આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ, અને આલ્ફા બીટા આ શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર હતું સી ના છેદમાં એ. હવે આગળ આપણે જોવાના બહુપદી આપેલી હોય શૂન્યનો સરવાળો અને ગુણાકાર આ સૂત્રથી મળે. બીજા જે દાખલા છે એનો ઉદાહરણ, રકમમાં શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા હશે અને તમને દ્વિઘાત બહુપદી મેળવવાનું પૂછે, તો એના માટે આપણે આ સૂત્ર યાદ રાખશું કે p ઓફ x બરાબર k કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા બીટા. આ સૂત્રથી તમે બહુપદી આપેલી હોય, સોરી શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય એના પરથી જો દ્વિઘાત બહુપદી મેળવવી હોય તો આ સૂત્ર આપણે યાદ રાખશું. તો હવે આગળનો દાખલો ગણીએ આપણે, તો સ્વાધ્યાય 2.2 દાખલા નંબર પહેલો એની રકમ આપણે ધ્યાન આપશું. એની રકમ શું કહેવા માંગે પહેલા સમજીએ, તો કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદી, નીચે તમને દ્વિઘાત બહુપદીના 6 દાખલા આપેલા, તો કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો. પહેલા આપણે પૂછ્યું શું મેળવવાનું, દ્વિઘાત બહુપદીના શૂન્યો. અગાઉ આપણે વાત કરી કે દ્વિઘાત બહુપદીનું શૂન્ય એટલે એમાં રહેલા ચલ x ની કિંમત. જો x ચલમાં બહુપદી હોય તો x ની કિંમત મેળવવાની, y ચલમાં બહુપદી હોય તો y ની કિંમત મેળવવાની, s ચલમાં બહુપદી હોય તો s ની કિંમત મેળવવાની. પછી આગળ શું કીધું, તો કે તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આપણે કાલે સૂત્ર જોયું, તો હવે એના ત્રણ ઉદાહરણ લેખા, ત્રણ પહેલો બીજો ત્રીજો ત્રણ દાખલા લેખા છે. હવે પહેલો દાખલો આપણે જોઈએ, તો પહેલા દાખલાની રકમ જુઓ શું કીધું હોય, x નો વર્ગ માઇનસ 2x માઇનસ 8. તમારે મેળવવાનું શું હોય, તો કે પહેલા શૂન્યો શોધવાનું. શૂન્યો મેળવીને આગળ બીજું એવું પૂછ્યું હોય કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે પછી ચકાસીએ, પહેલા મેળવશું બહુપદીના શૂન્યો. હવે દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવા હોય તો દાખલાની શરૂઆત અહીંથી થાય. ધ્યાન રાખો કે અહીં લખવાનું કે શૂન્યો શોધવા માટે, શૂન્યો શોધવા માટે આપણે આગળ જોઈ ગયા એ બહુપદીને લખાય p ઓફ x હોય. જે બહુપદી આપી છે એ બહુપદી બરાબર લેવાનું શૂન્ય. જો શૂન્ય શોધવા હોય તો શરૂઆત અહીંથી થાય દાખલા કે p ઓફ x બરાબર શૂન્ય. હવે p ઓફ x એટલે બહુપદી કઈ, તો કે x નો વર્ગ માઇનસ 2x માઇનસ 8 બરાબર 0. આ બહુપદી. હવે આના તમારે અવયવ પાડો, અવયવ પાડો ને એટલે x ની કિંમત મળશે, અને x ની કિંમત ને આપણી આ દ્વિઘાત બહુપદી નું શું કહેવાય, શૂન્ય. તો હવે આના અવયવ પણ ધ્યાન આપજો, અવયવ પાડવા માટે ખાસ યાદ રાખવાનું, તો કે પહેલા છેલ્લું પદ જોવાનું, છેલ્લું પદ અને પહેલા પદનો સહગુણક, આ બે કિંમત ઉપર ખાસ ધ્યાન આપવું. પહેલા x વર્ગનો સહગુણક અહીંયા 1 અને અંતિમ પદ છેલ્લું માઇનસ 8, પહેલા આ બેનો ગુણાકાર થાય. તો 1 ગુણ્યા 8 કરો તો 1 ગુણ્યા 8 એટલે કેટલા થાય, તો કે 8. નિશાની ઉપર ધ્યાન આપીએ તો 1 પ્લસ 8 કેવા છે, માઇનસ. પ્લસ માઇનસ ગુણાકારમાં કેવા આવશે, માઇનસ. તો આ બેનો ગુણાકાર કર્યો, જવાબ મેળવો આપણને માઇનસ 8. હવે આના તમારે એવા બે ભાગ પાડવાના કે એનો જવાબ શું આવે, તો કે આ વચ્ચેનો, તો વચ્ચેનો પદનો સહગુણક કોણ, માઇનસ 2. તો માઇનસ 8 ના એવા ભાગ પાડો કે જવાબ શું આવે, માઇનસ 2 આવે. તો એના માટે 8 માં તો ઘણા બધા ભાગ પડે, 8 એકુ 8, 2 ચોક 8, 4 દુ 8, 1 અઠુ 8. એમાંથી આપણે એવા જ ભાગ પસંદ કરવાના કે જેનો જવાબ શું આવવો જોઈએ,
माइनस बी तो एना माटे आपणे अहीं भाग लखशुं के 4 2 8 હવે 4 2 8 લખે ધ્યાન આપજો ખાસ જવાબ શું લાવવાનો તમારે માઈનસ 2 નિશાની મૂકતા આવડવું જોઈએ તો જો જવાબ માઈનસ 2 લાવવો હોય તો ખાસ ધ્યાન રાખવાનું મધ્યમ પદની નિશાની હંમેશા આ બેમાંથી મોટા પદને આપવાનું તો કે મધ્યમ પદની નિશાની શું લાવવાની માઈનસ 2 તો કે મોટું પદ કોણ 4 અને 2 માંથી 4 એને નિશાની કેવી આપવાની માઈનસ તો 2 ને કેવા રાખશો પ્લસ જેથી કરીને માઈનસ પ્લસ શું થાય તો કે માઈનસ 4 માંથી 2 જાય તો 2 મોટા પદની નિશાની ગુણાકાર પર ચેક કરીએ 4 2 8 ગુણાકારમાં માઈનસ પ્લસ માઈનસ તો આ આપણો અવયવ થઈ ગયો બરાબર તો જ્યાં તમને માઈનસ 2x દેખાય ત્યાં બે ભાગ લખવાના કયા બે ભાગ માઈનસ 4 અને પ્લસ 2 તો અહીંયા કિંમત લખી ધ્યાન આપજો પહેલા શરૂઆતથી છે x નો વર્ગ હવે આ જે માઈનસ 2x છે એની જગ્યાએ આ બે ભાગ લખવાના પહેલો ભાગ આવશે માઈનસ 4x બીજો ભાગ આવશે પ્લસ 2x અને અંતિમ પદ માઈનસ 8 ના માઈનસ 8 આ બરાબર 0 ના 0 હવે અહીંયા ત્રણ પદ હતા ત્રણ પદમાંથી કેટલા પદ થઈ ગયા 4 પદ હવે 4 પદ થઈ ગયા તો હવે અવયવ બળવા માટે શું કરવાનું તો કે 2 2 ની જોડ બનાવીને કોમન કાઢો તો અવયવ પડી જાય ચલો તો પહેલા 2 ની જોડ બનાવશું અને છેલ્લા 2 ની જોડ બનાવશું તો અહીંયા x નો વર્ગ છે અહીંયા માઈનસ 4x આ બેમાંથી કોમન કાઢો x નો વર્ગ નો મતલબ થાય x 2 વર્ગ તો એમાંથી એક x કોમન નીકળશે અહીંયા એક x છે તો પહેલા બે પદમાંથી કોમન નીકળશે x x કોમન કાઢો તો વધે શું અહીંયા x આ માઈનસ ના માઈનસ અહીંથી x વાયા જાય તો કેટલા વધે 4 હવે આ નિશાની પ્લસ અહીંયા નિશાન કેટલી આવશે પ્લસ હવે અહીંયા 2x અહીંયા કેટલા માઈનસ 8 આ બેમાંથી શું કોમન નીકળે તો કે 8 ના ભાગ પડે 4 2 8 અહીંયા 2 અહીંયા 2 તો અહીંથી શું કોમન નીકળશે પ્લસ 2 પ્લસ 2 કોમન કાઢો તો અહીંયા વધે કેટલા x હવે આ માઈનસ ના માઈનસ અહીંથી 2 કોમન નીકળી ગયા વધે કેટલા 4 અને બરાબર 0 ના 0 આ રીતે અવયવ પાડીએ તો હવે અહીંયા અવયવ પાડો પછી એ પણ ખાસ જોવાનું જે કૌંસની અંદર બે જે પદ આવે એ પદ ક્યારે અલગ અલગ ન હોવા જોઈએ બે પદ હંમેશા એકરખા જ આવે નિશાનીની પણ ભૂલ ન હોય એ ધ્યાન રાખવાનું ખાસ તો હવે આપણે એને કોમન કાઢી લઈએ કોને x 4 ને ચલો આ બે માંથી x 4 ને કોમન કાઢો બરાબર તો અહીંયા ખાલી કેટલા વધે x આ વત્તા ના વત્તા અહીંથી પણ x 4 હોય ગયા કેટલા વધ્યા વત્તા 2 આ બરાબર 0 ના 0 હવે આ બે પદ પહેલું પદ કયું x 4 બીજું પદ કયું x 2 હવે આ બે પદ વચ્ચે નિશાની કઈ નથી એટલે શું નિશાની ગુણાકાર આ બે પદનો ગુણાકારનો જવાબ શું આપેલો 0 તો વિચારો કોઈ પણ બે પદનો ગુણાકાર 0 ક્યારે આવે તો કે કોઈ પણ બે પદનો ગુણાકાર 0 ત્યારે જ આવે કે કાં તો પહેલું પદ 0 હોય અને કાં તો બીજું પદ 0 ઉદાહરણથી અમને જલ્દી ખબર પડે જો આ 5 ગુણ્યા 0 હોય તો બધાનો જવાબ શું આવે 0 0 ગુણ્યા 5 કરો તોય જવાબ શું આવે 0 એટલે કોઈ પણ બે સંખ્યા કે પદ હોય એનો ગુણાકારનો જવાબ 0 ત્યારે જ આવે કે કાં પહેલું પદ 0 હોય કાં બીજું પદ 0 બેમાંથી એકાદું પદ 0 હોય ને તો જ ગુણાકારનો જવાબ 0 આવે તો હવે આપણે અવયવ પાડીએ કે પહેલું હે x 4 બીજું હે x 2 ગુણાકાર 0 એટલે આપણે લખશું કે કાં તો પહેલું પદ 0 હોય કાં તો બીજું પદ ચાલો પહેલું પદ એટલે શું x 4 બરાબર 0 અને બીજું પદ એટલે શું તો કે x 2 બરાબર 0 હવે આ માઈનસ 4 આ બાજુ આવે તો પ્લસ 4 એવી જ રીતે આ પ્લસ 2 આ બાજુ આવે તો માઈનસ 2 જો x ની આપણને કેટલી કિંમત મળી 2 એક કિંમત કઈ મળી 4 અને બીજી કિંમત માઈનસ 2 તો આને આપણી આ દ્વિઘાત બહુપદીના શું કહેવાય શૂન્ય આ બે શૂન્ય મળે હવે ગણિત વિશે દાખલો પૂરો થાય તો તાળો મળે જો મેળવવો હોય તો હોશિયાર વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવાનું પરીક્ષાની અંદર દાખલો પૂરો થાય એટલે તાળો મેળવવાનું ભૂલવાનું નહીં નહીતર શું હોય કે જવાબ સાચો આવ્યો ખોટો આવ્યો એ ગણિતમાં તમે દરેક દાખલાની અંદર ચેક કરી શકો હવે દાખલામાં તમે જવાબ મેળવો છો 4 માઈનસ 2 હવે તમારે જો તાળો મેળવવો હોય કે આ જવાબ આપણો સાચો હોય ખોટો હોય તો એના માટે શું કરવાનું તો કે x ની કિંમત તમારી રકમ જે બહુપદી એ એના બહુપદી એમાં x ની જગ્યાએ કિંમત મૂકવાની જો બહુપદીનો જવાબ શું આવે 0 તો આ જવાબ તમારો સાચો જો જવાબ 0 ન આવે તો સમજી લેવાનું આપણા જવાબમાં ક્યાંક ભૂલ છે
બરાબર પડી ખબર ફરી વખત તમને ધ્યાન આપજો શૂન્ય શોધવા માટે અવયવ તો ખાસ આવડવા જ જોઈએ બરાબર 10મા ધોરણમાં આપણા ઘણા બધા ચેપ્ટર એટલે કે મોસ્ટ ઓફ લગભગ ચેપ્ટર આવી જાય કે જેની અંદર અવયવથી દાખલા થતા હોય એટલે અવયવ તો ખાસ શીખી જ લેવાનું તો આ તો આપણે શૂન્ય શોધતા શૂન્ય શોધવા માટે તમારે યાદ રાખવાનું બહુપદી બરાબર 0 લેવાનું બહુપદી આપે પહેલું પદ અને છેલ્લા પદ પહેલા પદનો સરવાળો અને છેલ્લું પદ એ બેનો ગુણાકાર કરવાનો નિશાનીની ખાસ ધ્યાન રાખવાનું તો કે 8 * 8 નિશાની માઈનસની જવાબ લાવવાનો મધ્યમ પદ એટલે માઈનસ 2 તો કે 4 * 8 મોટા પદની નિશાની મધ્યમ પદની નિશાની મોટા પદને આપવાની અને પ્લસ આપો 4 માંથી 2 જાય તો 2 4 * 8 તો આપણે બે ભાગ પડશે માઈનસ 4x અને પ્લસ 2 પછી બે બેની જોડ બરાબર કોમન કાઢવાનો આમાંથી x કોમન નીકળે આમાંથી પ્લસ 2 કોમન નીકળે હવે કૌંસમાં જે કિંમત આવી એક લખી એટલે એને કોમન કાઢી લેવાની x - 4 તો વધે શું તો કે x અને અહીંયા પ્લસ 2 બરાબર 0 ના 0 હવે કા પહેલું પદ 0 કા બીજું પદ 0 કેમ કે બે પદનો ગુણાકાર હે ને એનો જવાબ શું આવે 0 તો કા પહેલું પદ 0 કા બીજું પદ 0 આ માઈનસ 4 આ બાજુ તો પ્લસ 4 આ પ્લસ 2 હતા આ બાજુ આવે તો માઈનસ 2 આ આપણને શું મળ્યા બહુપદીના શૂન્ય હવે બહુપદીના શૂન્ય મળી ગયા આગળ જો તમારે બહુપદીના શૂન્યનો આગળ વાંચો શું કહી રહ્યો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો દ્વિઘાત બહુપદી માટે મેં તમને આગળ પણ આપણે ભણી દીધું કે બે સૂત્ર યાદ રાખવાના પહેલું સૂત્ર શૂન્યનો સરવાળો અને બીજું સૂત્ર શૂન્યનો ગુણાકાર આ બે કિંમત મેળવો એટલે દ્વિઘાત બહુપદી માટે આપણે શું મેળવ્યું કહેવાય તો કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ એ ચકાઈ શું કહેવાય બરાબર તો એના માટે આપણે બે કિંમત મેળવશું ધ્યાન આપો હવે બે કિંમત મેળવવા માટે ચલો પહેલા તો સૌપ્રથમ તમારે દ્વિઘાત બહુપદી આપી એના ઉપરથી એના સહગુણક મેળવી લેવાના a b અને c તો કે આને જો તમે તમારા પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો બરાબર તો અહીંયા કઈ ન હોય તો કેટલા હોય 1 તો a બરાબર આવશે 1 તો કે b એટલે શું તો કે b એટલે x નો સહગુણક આ x નો સહગુણક શું હે માઈનસ 2 હવે છેલ્લે c તો કે c એટલે શું તો કે અચળ પદ શું હે અચળ પદ માઈનસ 8 આપણે a b c ની કિંમત મળી ગઈ હવે મેળવશું આપણે શૂન્યનો સરવાળો ચલો શૂન્યના સરવાળાને કહેવાય આલ્ફા વત્તા બીટા આનું સૂત્ર આપણે આગળ ભણી ગયા છીએ શું આવે સૂત્ર માઈનસ બી ના છેદમાં એ હવે કિંમત કોણે મેળવેલી છે જો કિંમત મૂકીને સાદું કરો આ માઈનસ ના માઈનસ બી બી એટલે કેટલા તો કે માઈનસ 2 એટલે એને લખશું આપણે કૌંસમાં માઈનસ 2 છેદમાં એ એ એટલે કેટલા 1 માઈનસ માઈનસ શું થાય ગુણાકારમાં પ્લસ તો કે કેટલા આવશે 2 ના છેદમાં 1 તો આ તમને શું મળ્યો શૂન્યનો સરવાળો હવે આગળ બીજી કિંમત મેળવવાની શૂન્યનો ગુણાકાર શૂન્યના ગુણાકાર એટલે આલ્ફા બીટા એનો પણ સૂત્ર આપણે આગળ ભણી ગયા સૂત્ર હે c ના છેદમાં a ચલો c એટલે તો કે માઈનસ 8 છેદમાં a એટલે 1 માઈનસ 8 ભાગ્યા 1 એટલે જવાબ શું આવશે માઈનસ 8 આ તમને શું મળ્યો શૂન્યનો ગુણાકાર તો આ રીતે આ આપણે શૂન્ય મેળવ્યા x ની કિંમત એટલે શૂન્ય આ થઈ ગયો શૂન્યનો સરવાળો અને આ થઈ ગયો શૂન્યનો ગુણાકાર એટલે તમને પરીક્ષાની અંદર દ્વિઘાત બહુપદીનો દાખલો પૂછાય તો આ રીતે પૂછાશે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો ઘણા બધા વિદ્યાર્થીઓને આ ખ્યાલ નથી આવતો ધ્યાન રાખજો ખાસ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ એટલે તમારે યાદ રાખવાનું કે જો દ્વિઘાત બહુપદી હોય અને પરીક્ષામાં તમને એમ પૂછાય કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો તમારે બે જ વસ્તુ યાદ રાખવાની પહેલું શૂન્યનો સરવાળો મેળવવાનો થાય અને બીજું શૂન્યનો ગુણાકાર મેળવવાનો થાય બરાબર અવયવ પાડો એટલે શૂન્ય તો મળી જ જશે બરાબર પણ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જ્યારે તમારે ચકાસવો હોય એ પણ ખાસ કઈ બહુપદી માટે તો કે દ્વિઘાત બહુપદી માટે તો એના માટે તમારે આ બે કિંમત મેળવવાની રહેશે આવડે આટલું બરાબર હવે આગળ આપણે બીજું ઉદાહરણ એક જોઈએ તો બીજા ઉદાહરણ માટે
આગળ બીજો દાખલો 4s નો વર્ગ -4s + 1 આના પણ આપણે શૂન્યો શોધવાના છે શૂન્યો શોધી લઈએ પછી આગળ શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ તો શૂન્યો શોધવા માટે આપણે આગળ વાત કરી એ જ રીતે દાખલો ગણવાનો પહેલા લખશું કે આપણે શૂન્યો શોધવા માટે આ બહુપદી હે s ચલમાં બહુપદી જો s ચલમાં બહુપદી એટલે લખવાનું p કૌંસમાં s = 0 જે ચલમાં બહુપદી હોય એ બહુપદી p ની કૌંસમાં આવશે તો હવે કિંમત આપણે લેશું બહુપદી એ આપણી 4s નો વર્ગ -4s + 1 = 0 હવે શું કરશું તો કે આના અવયવ પાડવાના અવયવ પાડો એટલે s ની કિંમત મળશે અવયવ પાડો એટલે કોની કિંમત મળશે s ની એ s ની કિંમત ને આપણા બહુપદીને શું કહેવાય શૂન્ય તો શરૂઆત કરશું અહીંથી 4 અને 1 નો શું કરી દેવાનો ગુણાકાર તો 4 અને 1 નો ગુણાકાર કરો તો 4 1 4 એના એવા ભાગ પાડવાના કે જવાબ શું આવે તો કે -4 તો ભાગ પાડશો જવાબ આવવાનો -4 તો 4 ના ભાગ પડશે 2 2 4 શું પડશે 4 ના ભાગ 2 2 4 હવે માઇનસ જવાબ જોઈએ એટલે આપણે બે ની નિશાની કેવી રાખવી પડે માઇનસ જેથી કરીને આવશે માઇનસ માઇનસ પ્લસ તો 2 ને 2 કેટલા થાય 4 નિશાની કેવી આવશે માઇનસ ની ગુણાકાર કરો તો 2 2 4 ગુણાકારમાં શું થાય માઇનસ માઇનસ પ્લસ તો આપણા અવયવ આવશે માઇનસ 2 માઇનસ 2 તો અહીં વચ્ચે લખશું 4s નો વર્ગ માઇનસ શું લખવાનું અહીંયા 2s માઇનસ ફરી વખત પણ શું આવશે 2s અને + 1 = 0 હવે અહીંયા બધેની જોડ બનાવીને આપણે કોમન કાઢશું જો આ બે માંથી કોમન કાઢવું હોય તો 4 ના ભાગ પડે 2 2 4 એક 2 અહીંયા આવે એટલે પહેલા શું કોમન નીકળશે 2 અહીંયા 2 વખત s અહીંયા 1 વખત એટલે શું કોમન નીકળે s ચલો 2s કોમન કાઢો તો વધે શું અહીંયા 2s માઇનસ ના માઇનસ અહીંથી 2s કોમન નીકળે તો કેટલા વધશે 1 હવે આ બે માંથી કઈ કોમન નો નીકળે તો શું કોમન નીકળશે અહીંયા નિશાની અહીં તો આવશે જ એના સિવાય જે કાઈ નથી કેટલા કોમન નીકળશે 1 1 કોમન કાઢો માઇનસ 1 કોમન કાઢો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું આના બે ની નિશાની બદલાઈ જાય આ માઇનસ 1 શું થઈ જાય તો કે પ્લસ અને આ પ્લસ 1 શું થઈ જાય તો કે માઇનસ બરાબર શું આવશે 0 હવે જો આ કૌંસ ખરખો આવે તો એને હવે કોમન કાઢી લેશું શું આવશે કૌંસમાં 2s - 1 બીજા કૌંસમાં પણ શું આવશે તો કે 2s - 1 બરાબર શું થઈ જાય 0 હવે કા પહેલો પદ 0 હોય કા બીજો પદ તો પહેલો પદ 0 લો તો શું આવે તો કે 2s - 1 = 0 બીજો પદ 0 લો તો શું આવે એમાં આવશે 2s - 1 = 0 હવે s ની કિંમત મેળવવા તો માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ 2s એમ નામ રહેશે આ માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ એ જ રીતે અહીં 2s એમ નામ રહેશે આ માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ s ની કિંમત મેળવવી તો 2 ગુણાકારમાં નીચે ક્યાં આવે ભાગાકારમાં તો s બરાબર આવશે 1 ના છેદમાં 2 એવી જ રીતે અહીંયા પણ s બરાબર 2 ગુણાકારમાં નીચે ક્યાં આવે ભાગાકારમાં અહીંયા પણ શું આવશે 1 ના છેદમાં 2 s ની કેટલી કિંમત મળી 2 આ બે કિંમત ને આપણી આ બહુપદીના શું કહેવાય શૂન્ય પડે ખબર આ બહુપદીના શૂન્ય મેળવી લીધા હવે આગળ આવશે શૂન્યનો સરવાળો અને ગુણાકાર શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવવું તો એના માટે આપણે યાદ રાખશું કે પહેલા તો આના ત્રણે સહગુણક મેળવી લેવાના હવે પહેલા આવશે a પછી આવશે b અને છેલ્લે આવશે c ચાલો a ની કિંમત a એટલે શું તો કે s વર્ગનો સહગુણક શું 4 આગળ b b એટલે તો કે s નો સહગુણક કેટલો -4 સહગુણક લખતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું સહગુણક હંમેશા નિશાની સહિત જ લખાય પ્લસ હોય તો નિશાની કરવાની જરૂર નથી પણ માઇનસ હોય તો નિશાની કરવાની એટલે b ની કિંમત શું આવશે -4 અને છેલ્લે c c એટલે અચળ કેટલું હોય 1 આ abc ની કિંમત મળે તો દ્વિઘાત બહુપદી માટે શું મેળવવાનું આગળ આપણે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ આ સંબંધ મેળવવો હોય તો બે કિંમત મેળવો પહેલી કિંમત શૂન્યોનો સરવાળો અહીંયા લખશું કે શૂન્યોનો સરવાળો ચલો શૂન્યોનો સરવાળો સૂત્ર આવશે આલ્ફા + બીટા શું એ સૂત્ર
माइनस बी छेद मा ए चलो आ माइनस ना माइनस बी बी એટલે કેટલા તો કે માઈનસ 4 એટલે એના કૌંસ માં લખવાના છેદ માં એ એ એટલે કેટલા 4 માઈનસ માઈનસ શું થાય પ્લસ 4 4 ઉડી જશે 4 4 માઈનસ માઈનસ પ્લસ એટલે આનો જવાબ કેટલો આવે 1 આ તમને શું મળ્યો શૂન્યનો સરવાળો હવે આગળ શું મળ્યો શું આપણે તો કે શૂન્યનો ગુણાકાર ચલો આગળ મેળવીએ આપણે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર મેળવો તો એનું સૂત્ર છે આલ્ફા બીટા શું છે સૂત્ર તો કે c ના છેદમાં a ચલો c c એટલે કેટલા 1 છેદમાં a એટલે કેટલા 4 આ તમને શું મળી ગયો શૂન્યનો ગુણાકાર તો આ રીતે તમે દ્વિઘાત બહુપદીના અવયવ પાડો એટલે શૂન્ય મળશે સરવાળો અને ગુણાકાર મેળવો એટલે આપણે બહુપદીના દ્વિઘાત બહુપદી માટે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ્યો કેમ હવે આપણો આવા આપણી પાસે 6 દાખલા છે બે દાખલા ગણ્યા આગળના દાખલા તમે જાતે પ્રેક્ટિસ કરી શકો બરાબર